નમસ્કાર ડાયાબિટીસ પર ચર્ચા ટોક શોમાં આપ સૌનું સ્વાગત છે હું છું આજની આપના શોની એન્કર અનુજા પુરોહિત આધુનિક જીવનશૈલી અને તણાવના કારણે ભારતભરમાં ડાયાબિટીસ ખૂબ ઝડપથી વધી રહ્યો છે અને જો વૈશ્વિક આંકડાઓ ઉપર નજર કરીએ તો ડાયાબિટીસના દર્દીઓની સૌથી વધુ સંખ્યા ભારતમાં છે અને એટલે જ સેડલી ભારતને વિશ્વની ડાયાબિટીક રાજધાની પણ કહેવામાં આવે છે ડાયાબિટીસ અને તેની હાનિકારક અસરો વિશે જાગૃતિ ફેલાવવાના ઉમદા આશય સાથે ડાયાબિટીસ પર ચર્ચા નામની એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે જેનો ઉદ્દેશ છે ભારતભરના લોકોમાં ડાયાબિટીસ વિશે જાગૃતિ ફેલાવવાનો જેના માટે ભારતભરના જાણીતા એન્ડોક્રિનોલોજીસ્ટ અને ડાયાબિટોલોજીસ્ટ આપણી સાથે જોડાય છે ડાયાબિટીસના લક્ષણો ડાયાબિટીસની સારવાર તથા તેનાથી થતી હાનિકારક અસરો વિશે આપણને માહિતી આપે છે ડિટેલમાં ચર્ચા કરે છે ડાયાબિટીસ પર ચર્ચા ટોક શોની આજની શ્રેણીમાં સુરતથી આપણી સાથે જોડાયા છે ગુજરાત અને ભારતભરના જાણીતા એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉક્ટર રોહન પટેલ ડોક્ટર વિતરાગ યુ શાહ અને ડૉક્ટર રાહુલ એસ દેસાઇ આપ ત્રણેય એક્સપર્ટનું આજના કાર્યક્રમમાં સ્વાગત છે કાર્યક્રમને શરૂ કરતા મારું પહેલું સવાલ ડોક્ટર રોહન પટેલ તમને દેશભરમાં ડાયાબિટીસના દર્દીઓની વધતી જતી સંખ્યાનું કારણ શું અને ડાયાબિટીસના સામાન્ય લક્ષણો કેવા છે અને કેવી રીતના આપણા શરીરમાં એ લક્ષણો નોર્મલી દેખાતા હોય છે તો આજના આ સવાલનો જવાબ આપણે સ્ટેપ બાય સ્ટેપ રીતે આપી શકીએ છીએ ડાયાબિટીસનું પ્રિવેલન્સ આપણે જો ઇન્ડિયામાં ગણીએ તો ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ જેટલું આપણે ગણી શકીએ છીએ જેમાં ઇલેવન પર્સેન્ટ પેશન્ટ અત્યારની ટોટલ પોપ્યુલેશનના ડાયાબિટીસ છે ફોર્ટીન પર્સન્ટ પોપ્યુલેશનના પેશન્ટ એવા છે કે જેમને ખબર જ નથી કે એમને ડાયાબિટીસ છે પણ છતાં પણ એ લોકો છે સો આપણું ઇન્ડિયા અત્યારે દુનિયાનું ડાયાબિટીસનું કેપિટલ છે એમાં લક્ષણોમાં યુઝ્યુઅલી અનયુઝ્યુઅલ વેટ લોસ પછી વારંવાર ટૂંક લાગવી વારંવાર તરસ લાગવી તમને કોઈપણ ઇન્ફેક્શન ઇઝીલી એકવાયર થાય અને એને રિકવર કરવામાં ઘણી વાર લાગતી હોય છે આ એના કોમન સિમ્ટમ્સમાં આવતું હોય છે ઘણી વાર મોસ્ટ ઓફ ધ ટાઈમ કોઈ લક્ષણ જ નથી હોતા એ રૂટીન હેલ્થ ચેકઅપમાં જ ખબર પડતી હોય છે કે આ વસ્તુ મના શરીરમાં છે પ્રેઝન્ટ છે અને એનું પછી ડાયગ્નોસિસ એ રીતે થતું હોય છે અને એમાં મેઇન આ જ વસ્તુ છે કે ડાયાબિટીસ અત્યારે મેજર હેલ્થ ઇસ્યુ છે ઇન્ડિયા માટે ગ્લોબલ એક બર્ડન બની રહ્યો છે એની કાળજી અને એની સારસંભાળ રાખવી મારા હિસાબે કરી શરૂ ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની સંભાવના છે એવું કોઈ વ્યક્તિને આગોતરા કેવી રીતે જાણકારી મળી શકે શું કોઈ એવો ટેસ્ટ કે એવા કોઈ પરીક્ષણો છે જેનાથી ભવિષ્યમાં આવતા ડાયાબિટીસના ખતરાને વહેલેથી જ આપણે માપી ઘણી ઘણીવાર જ્યારે ઓપીડીમાં ડાયાબિટીસના દર્દી આવતા હોય છે ત્યારે એમની સાથે એમના જે પણ કોઈ રિલેટિવ આવતા હોય છે તો એ ઘણીવાર રિલેટિવ સવાલ કરતા હોય છે કે મારા મમ્મી કે પપ્પાને ડાયાબિટીસ છે તો શું મને પણ આ વસ્તુ થવાની છે તો પહેલી વસ્તુ કે ડાયાબિટીસ થવું ના થવું એ તો સમયની વાત છે પણ કેટલાક પરિબળો એવા છે કે જેનાથી તમને થવાની સંભાવનાઓ વધી શકે છે કે જેમાં કેટલીક શારીરિક સાઇન્સ એટલે કે લક્ષણો છે કે જેના ઉપરથી આપણે મૂનવીએ છીએ કે ભવિષ્યમાં થવાની શક્યતા છે કે નહીં એમાં એક વસ્તુ એવી છે કે જેને આપણે એકેન્થોસિસ ના કહીએ છીએ કે તમારી ચામડી ઉપર કાળા મખમલી પટ્ટા જોવા મળે છે સામાન્ય રીતે ગળાની પાછળના ભાગમાં તમારી બગલના ભાગમાં અથવા પોણી ઉપર જોવા મળે છે અથવા બીજા કોઈ વ્યક્તિમાં ગળાની આજુબાજુ નાના મસા જેવા દાણા જેવા પટ્ટા હોય કે જેને આપણે સ્કીન ટેક્સ પણ કહીએ છીએ એ તમને ભવિષ્યમાં ડાયાબિટીસ થવાનું છે કે નહીં તેનું એક લક્ષણ છે આ શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના લક્ષણો છે આના સિવાય ડાયાબિટીસ ભવિષ્યમાં થશે કે નહીં તે આપણે આપણા વેસ્ટ વીપ રેશિયો એટલે કે આપણા કમર અને સાથળના ભાગનો જેટલો રેશિયો છે જો એ પુરુષોમાં એક કરતાં વધારે છે સ્ત્રીઓમાં પોઈન્ટ નવ કરતાં વધારે છે તો તેવી વ્યક્તિઓને પણ ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધારે રહે છે આના સિવાય કેટલીક બીમારીઓ જેમ કે હાઈપરટેન્શન એટલે બ્લડ પ્રેશર છે હાઈપરટ્રાઇલિસિમિયા એટલે કે કોલેસ્ટ્રોલ વધારે છે તેવા દર્દીઓમાં અથવા તો વ્યક્તિઓમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોવાની શક્યતાઓ છે આના સિવાય સ્ત્રીઓમાં કે જેમને પીસીઓડી છે તેવી સ્ત્રીઓમાં પણ ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતાઓ રહેલી છે આના સિવાય જો આપણે ક્લિનિકલ ટેસ્ટ કે પેથોલોજીકલ ટેસ્ટની વાત કરીએ તેવા કયા ટેસ્ટ છે કે જેના દ્વારા આપણે જાણી શકીએ છીએ તેમાં મુખ્યત્વે એક તો આવે ફાસ્ટિંગ બ્લડ શુગર કે જો તમારું ભૂખ્યા પેટનું બ્લડ શુગર લેવલ સો મિલિગ્રામ પર ડેસેન્ટીટર કરતાં વધારે છે તો તમને પ્રી ડાયાબિટીસ છે એવું અનુમાન આપણે કરીએ છીએ અથવા તો એચબીએવન છે એટલે કે છેલ્લા ત્રણ મહિનાની એવરેજ શુગર તમારી પાંચ પોઈન્ટ સાતથી છ પોઈન્ટ પાંચની વચ્ચે છે તો તમે પ્રી ડાયાબિટીસ કન્ડિશનમાં છો તેવું આપણે તારવીએ છીએ આવી વ્યક્તિઓમાં પણ ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધારે રહેલી છે ત્રીજો સવાલ મારો ડૉક્ટર રાહુલ આપને મેં સાંભળ્યું છે કે ટાઈપ વન અને ટાઈપ ટુ ડાયાબિટીસ એમ બે પ્રકારના ડાયાબિટીસ હોય છે તો આ બે પ્રકારના ડાયાબિટીસ વચ્ચે તફાવત શું છે ડાયાબિટીસના અન્ય પણ કેટલા પ્રકારો છે અને ખાસ તો ડાયાબિટીસની ઘરે બેઠા કોઈ પ્રકારે તપાસ કરી શકાય છે એટલે મુખ્ય રીતે બે જ પ્રકારના ડાયાબિટીસ આપણે જોતા હોઈએ છીએ પ્રેક્ટિસમાં જે નેવથી પંચાણું ટકા પેશન્ટ એ બે કેટેગરીમાં આવી જતા હોય છે જે ટાઇપ વન ને ટાઈપ ટુ ટાઇપ વન એટલે શું કે તમારા શરીરનું જે સ્વાદુપિંડમાં અમુક કણ હોય છે જે ઇન્સુલિન નામનું એક તત્વ જરાવતા હોય છે તો એ વ્યક્તિઓમાં એ કણ ક્યાં તો પૂરી તરીકેથી નષ્ટ થઈ ગયા છે ક્યાં તો એકદમ ઓછું કામ કરી રહ્યા છે જેના લીધે શરીરમાં ઇન્સુલિનની ઓછત છે અને ટાઇપ ટુ એટલે એ જેમાં સ્વાદુપિંડ કામ તો કરે છે ઇન્સુલિન જરે બી છે પણ એ ક્યાં તો કોઈ કારણસર કામ નથી કરી શકતું ક્યાં તો પૂરેપૂરું જરૂરિયાત પ્રમાણે એ સ્વાદુપિંડ તમારું ઇન્સ્યુલિન બનાવી નથી શકતું મેં કીધું એમ નેવુંથી પંચાણું ટકા આ બે કેટેગરીમાં આવી જાય છે પણ તે છતાં બીજા પાંચ દસ ટકા અલગ કેટેગરીમાં બી આવતા હોય છે એમાં મુખ્ય રીતે એક છે ટાઈપ વન પોઈન્ટ ફાઇવ જેને અમે લાડા કહેતા હોય છે એની સારવાર અને એનું બી થવાની જે આખી પ્રોસેસ છે એ ટાઇપ વન જેવી જ છે પણ એ ઉંમર થોડીક વધારે ઉંમરના લોકોમાં એ વસ્તુ થતી હોય છે જ્યારે ટાઈપ વન નાના બાળકોમાં વધારે થતું હોય છે બીજું એક આજકાલ બહુ કોમનલી અમે જોઈએ છે જે ગર્ભ અવસ્થામાં લોકોને ડાયાબિટીસ થતું હોય છે જેને અમે જીડીએમ કે જેસ્ટેશનલ ડાયાબિટીસ કહીએ છીએ જેમાં ડાયાબિટીસ ફક્ત અવસ્થામાં આવે છે અને તે બાદ શરીરમાં રહેવાની શક્યતા ઓછી છે પણ અમુક લોકોમાં રહી બી જતું હોય છે અને બીજું એક ટ્રીસ એ અમે જે કહીએ જેમાં સ્વાદુપિંડને કોઈ પ્રકારની તમારી આદતોથી કે કોઈ પ્રાકૃતિક નિયમ કારણ કંઈ એમાં કંઈ તકલીફ આવે ને એના કારણે તમને ડાયાબિટીસ થઈ શકે આ સિવાય બી ઘણા બધા ડાયાબિટીસ છે પણ મુખ્ય તરીકે આ ચાર પાંચ ડાયાબિટીસ જ કોમનલી જોવા મળતા હોય છે ડૉક્ટર રોહન હું આપની પાસેથી જાણવા માગીશ કે કેટલાક લોકો ડાયાબિટીસ હોવાના કારણે ફીકી ચા પીતા હોય અથવા થોડી પ્રકારની ફરેજી પાળતા હોય પણ બાકીનો સમય તેઓ મીઠાઈનું સેવન વધારે કરતા હોય અથવા પોતાની પ્રોપર ન રાખતા હોય તો ભવિષ્યમાં તેવા વ્યક્તિઓને ડાયાબિટીસથી કેવા પ્રકારના કોમ્પ્લિકેશન્સ થવાનો ભય રહેલો હોય છે તો ડાયાબિટીસના દર્દીઓ માટે પહેલામાં પહેલું કે પરેચીન હોતી જ નથી એ કાળજીક હોય છે તમે એવું નથી હોતું કે તમે મીઠાઈ નથી ખાઈ શકતા બસ એ ખાલી પોર્શન કંટ્રોલ અને તમારું ઓવર કેલરી ઇન્ટેક પર આખી રમત હોય છે તમે આ રમતમાં કુશળ છો તો તમે ગમે તે ખાઓ ડાયાબિટીસ તમારા બોડીને ઇફેક્ટ નથી કરી શક એના માટે જરૂરી તબીબી માર્ગદર્શક અને તમારે ડાયટીશિયનના સંપર્કમાં રહેવું પડતું હોય છે અને જે એના લોજિક્સ અને ટ્રિક્સ છે એને વાપરવા પડતા હોય છે જો આ કાળજી નથી લેવામાં આવતી તો ઘણા કોમ્પ્લિકેશન થઈ શકે છે કારણ કે શુગર લોહીમાં છે એનું પ્રમાણ લોહીમાં વધે છે અને લોહી શરીરના અંગે અંગોમાં છે પછી એ કોઈપણ જાતનું કોમ્પ્લિકેશન ક્રિએટ કરી શકે એ તમારી આંખોને પણ બગાડી શકે છે એ તમારા હૃદય પર મૌલો પણ કરાવી શકે છે એ તમારી કિડની પણ ડિસ્ટર્બ કરી શકે છે કે તમારા લોહીની નળીઓને સુકાવીને તમારા પગમાં લોહીનું પરિભ્રમણ પણ ઓછું કરી શકે સો નો કોમ્પ્લિકેશન જોવા જઈએ તો અત્ર તત્ર સર્વત્ર બધી જ જગ્યાએ એ તમને પહોંચાડી શકે છે હાનિ તો તમે તમારી કાળજી રાખો એ જ મારું કહેવાનો સંતોષો ડૉક્ટર વિતરાગ આપની પાસેથી હું જાણવા માંગીશ કે ઉપવાસના સમય દરમિયાન કોઈ વ્યક્તિને લો શુગર અથવા તો હાઈ શુગરનો પ્રોબ્લેમ થઈ જાય તો તેવા સમયે તેને શું કરવું જોઈએ અને ખાસ તો આવી કંડિશનમાં પરિવારના સભ્યોએ શું કાળજી રાખવી જોઈએ ઉપવાસ એ આપણા કલ્ચરમાં એ કોઈ પણ ધર્મ હોય એ એક અનેક રીતે બધા જોડે જોડાયેલો છે અને એક ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ આપણે સમજીએ તો દરેક વ્યક્તિને એક ધાર્મિક રીતે ઉપવાસ કરવાની ઈચ્છા હોતી હોય છે પણ ઘણીવાર દર્દીને કેટલીક શારીરિક અવસ્થા એવી હોય છે કે જેમાં ઉપવાસને કારણે કેટલીક તકલીફો આવી શકતી હોય છે એમાંનું એક છે ડાયાબિટીસ પણ જ્યારે તમને ડાયાબિટીસ છે અને તમારે ઉપવાસ કરવો છે તો તમારે એની તૈયારી એની પહેલાંથી કરવી પડે છે તમે જ્યારે ઉપવાસ કરો છો તેમાં તમારો ખોરાક અને તમારું રૂટીન એ બધું બદલાઈ જાય છે ઘણા બધા ધર્મમાં ઉપવાસ કરવાની રીત અલગ અલગ હોય છે કેટલાકમાં રાત્રે ખાવાનું હોય છે કેટલાકમાં દિવસે ખાવાનું હોય છે કેટલાકમાં થોડી થોડી વારે ખાવાનું હોય છે અને કેટલાકમાં ખાવાનું હોતું જ નથી અને ડાયાબિટીસ એવો રોગ છે કે જે તમારા ખોરાક પર આધારિત છે કે તમે જેટલો ખોરાક લો છો કેટલી શર્કરા તમારા શરીરમાં જાય છે અને એ શર્કરાને પચાવવા માટે તમારા શરીર એની સામે કેવા હોર્મોન્સ બનાવે છે જો આ હોર્મોનલ સિસ્ટમ બરાબર ચાલતી હોય તો તો આપણને કોઈ વાંધો છે જ નહીં પરંતુ જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે બોડીની આ હોર્મોનલ સાયકલ ચેન્જ થાય છે હવે જ્યારે તમારે ઉપવાસ કરવો હોય તો અગાઉથી તમારા જે પણ ડૉક્ટર છે તેમની પહેલેથી સલાહ લો જો તમને કેટલાક કોમ્પ્લિકેશન ઓલરેડી ડાયાબિટીસથી થઈ ચૂક્યા છે તો પછી ઉપવાસ કરવો હિતાબહ છે કે નહીં કારણ કે ઉપવાસ કરવાને કારણે આ બધા કોમ્પ્લિકેશન વિકરાળરૂપ ધારણ કરી શકે છે અને ઘણીવાર લોકોએ વચ્ચેથી ઉપવાસ તોડીને એને આપણે ખોરાક પર આવી જવું પડતું હોય છે ઉપવાસ દરમિયાન ઘણીવાર શુગર ઘટી પણ જાય છે અને શુગર ક્યારેક વધી પણ જાય છે કારણ કે ઉપવાસમાં ક્યારેક દર્દીઓ એવું કરતા હોય છે કે દવાના ડોઝ એમની જાતે બદલી દેતા હોય છે અથવા તો જો ઇન્સુલિન ચાલતું હોય તો શુગર ઘટી જવાના ડરથી ઇન્સુલિન લેવાનું છોડી દેતા હોય છે આ બધી સમસ્યાઓ અથવા તો જેવી કંઈ અવસ્થાઓ છે કે એને પહેલેથી આપણે ટેકલ કરવાની છે જો ઉપવાસમાં તમારું શુગર ઘટી જાય છે તો તમારે જરા પણ રાહ જોયા વગર તમારે ઉપવાસ તોડીને પહેલાં તમારું શુગર લેવલમાં લાવવાનું છે અને શુગર જો વધી જાય છે તો તરત તમારા ડૉક્ટરનો સંપર્ક કરીને તમારું દવાનું જે પણ કોઈ ડોઝ નક્કી કરવાનો હોય એ નક્કી કરીને તમારા શુગરને કાબુમાં લાવવાનું હોય છે હું ડૉક્ટર રાહુલ પાસેથી જાણવા માગીશ કે ડાયાબિટીસના દર્દીઓને શરદી કે અન્ય પ્રકારના રોગો થવાની સંભાવના વધારે હોય છે શું આ વાત સાચી છે એટલે કોઈ બી એવી માંદગી જેનાથી તમારી ઇમ્યુનિટી ઓછી થઈ શકે તેવી માંદગીમાં કોઈ બી પ્રકારના ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જ જાય છે બિકોઝ તમારું શરીર એ ઇન્ફેક્શનના સામે લડી નથી શકતું અને એના કારણે જે ઇન્ફેક્શન ગંભીર થવાની પર્સન્ટેજ બી વધી જાય છે બરાબર એટલે ડાયાબિટીસ બી એવો જ એક રોગ છે જેમાં તમારી ઇમ્યુનિટી ઓછી થઈ જાય તે કારણે તમે કોઈ બી ચેપી રોગ લાગવાની બી શક્યતા વધી જાય છે અને એ જ રોગને વધારે ગંભીર થવાની શક્યતા પણ વધી જાય છે એમાં મુખ્ય રીતે આપણે જે કોમન ફ્લૂ આપણે જે કહીએ છીએ જેમાં શરદી ખાંસી તાવ આવતો હોય તે ડાયાબિટીસના દર્દીઓને થવાની શક્યતા ઘણી વધારે છે અને તેના માટે આપણા પાસે આજની તારીખમાં ઘણી બધી વેક્સિન્સ બી છે પણ આજની તારીખે એ બધી કમ્પલસરી નથી એટલે આપણે પેશન્ટ્સને કહેતા તો હોઈએ છે કે તમારે રસીકરણ કરાવવું જોઈએ એસ્પેશલી અમુક ઉંમર પછીના જે ડાયાબિટીસના દર્દી હોય છે એ લોકોને અમારી તરફથી અમે ઘણીવાર સલાહ આપીએ છીએ કે તમારે રસીકરણ કરાવવું જોઈએ પણ એ પૂરેપૂરું રસીકરણ થતું નથી ક્લિનિકલી અમે જોઈએ છે કે પાંચથી દસ ટકા કદાચ લોકો આજની તારીખમાં વેક્સિન લેતા હશે એસ્પેશલી ડાયાબિટીઝના પેશન્ટ જેને આ બધી ફ્લૂ અને ન્યુમોનિયાની વેક્સિન્સની જરૂર છે એટલે એ લેતા નથી તે કારણે પણ આ બધું થવાની શક્યતા વધી જાય છે અને પ્રિવેન્શન માટે બેસ્ટ ઇઝ કે ગવર્મેન્ટ જ કોઈ એવી પોલિસી બનાવે જેના કારણ જેના લીધે આ જે બધી વેક્સિન્સ છે એ પણ કોઈ પ્રકારના વેક્સિનેશન સ્કેડ્યુલમાં આવે અને બધા ઘણા બધા લોકોને એ લેવાની ચાન્સ મળી શકે ડોક્ટર રોહન પટેલ પાસેથી જાણવા માંગીશ કે ડાયાબિટીસના દર્દીઓ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા શું કરી શકે અને ખાસ તો ડાયાબિટીસનું રિવર્સલ થવું શક્ય છે નિયંત્રણ માટે એનો મેઇન જે એક તો તમારો ખાવા પીવાની સ્ટાઇલ સામે તમારો બોડીની ઇન્સ્યુલિન સેન્સિટિવિટી જે મારા કલીગ છે કહ્યું કે ઇન્સ્યુલિન એ એક જરૂરી તત્વ છે આ સિચ્યુએશનને મેનેજ કરવા માટે અને જ્યારે ટાઈપ ટુ ડાયાબિટીસની આપણે વાત કરીએ તો તે વખતે એક્સરસાઇઝ એક એવો ફેક્ટર છે કે જે આપણા બોડીની શરીરનો રિસ્પોન્સ વધારી દે છે અને એ આપણને કાર્યરત કરી આપે છે તો ખોરાક કસરત દવા અને માર્ગદર્શન આ એને નિયંત્રણમાં રાખવાના મેઇન ઉપાય છે અને એ આપણે મેન ધ્યાનમાં રાખીને કરવું પડતું હોય છે અને રહી વાત રિવર્સલની તો રિવર્સલ શબ્દ એક રીતે એવું થયું કે કંઈક જાદુ કર્યો મેં કંઈક કર્યું અને હવે એ વસ્તુ ગાયબ થઈ હવે એવા જાદુ થવા શક્ય નથી હા રિવિઝન પોસિબલ છે રિવિઝન એટલે કે મેં કંઈક એવું કર્યું કે મેં એવી કંઈક કાળજી લીધી એ જે કાળજીથી મારું શરીર હવે બહારથી દવાની મદદ લીધા વગર એની રીતે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકે છે ઇટ ઇઝ કોલ્ડ રિમિઝન રિવિઝન પોસિબલ છે ને રિવર્સલ શબ્દ હજુ મેડિકલ સાયન્સે એકનોલેજ નથી કર્યો સો મે બી ઇન ફ્યુચર આપણી એવી કોઈ ટેકનોલોજી શોધી શકીએ કે કંઈક એવું સાયન્સ ડેવલપ થાય કે જેને કારણે આ રિવર્સલ પણ થાય આપણે આશાવાદી છીએ મારો બીજો સવાલ ડાયાબિટીસના મેનેજમેન્ટમાં ડાયાબિટીસના વ્યવસ્થાપનમાં કેવા પ્રકારની એડવાન્સ ટ્રીટમેન્ટ્સ કેવા પ્રકારની એડવાન્સ દવાઓનો આજકાલ ઉપયોગ થાય છે અને ઇન્સ્યુલિન લાઇફ મોડિફિકેશન્સ ડાયટ કંટ્રોલ આ બધી જ વસ્તુઓ ડાયાબિટીસના કંટ્રોલમાં કેવી રીતે મહત્વપૂર્ણ છે શું રોલ છે તેનો જો આપણે છેલ્લા દસ વર્ષની વાત કરીએ તો લગભગ છેલ્લા દસકામાં ડાયાબિટીસને મેનેજ કરવાની રીત ખૂબ જ બદલાઈ જાય છે પહેલાં આપણી પાસે જે કન્વેન્શનલ ઓપ્શન હતા લિમિટેડ દવાઓ હતી પણ છેલ્લા દસ વર્ષમાં આપણા દેશમાં એટલી બધી દવાઓ નવી જે આવી છે જેને કારણે ડાયાબિટીસને મેનેજ કરવું ખૂબ જ સરળ થઈ ગયું છે અને હવે એની પણ દવાઓ આવી છે કે જેને આપણે જીએલપી વન એનાલોગ્સ કહીએ છીએ કે તેના પરિણામ ખૂબ જ સારા છે આ એવી દવાઓ છે કે જે લોકોનું વજન વધારે છે એ લોકોમાં વજન પણ ઘટાડે છે અને સાથે સાથે બીજી દવાઓના ડોઝ પણ ઘણા પ્રમાણમાં ઘટાડવાની શક્યતાઓ રહેલી છે છેલ્લા દસેક વર્ષમાં આપણે જોઈએ તો ડાયાબિટીસને કાબૂમાં કરવા માટે જે પહેલાં જેટલી મહેનત કરવી પડતી હતી હવે તદા જેટલી મહેનત નથી કરવી પડતી અને દવાઓના રિઝલ્ટ પણ એટલા જ સારા આવે છે હજી કેટલીક દવાઓ એવી પણ છે કે જે તમારું મસલમાંસ વધારવા પ્રયત્ન કરે છે પણ આ બધી દવાઓ હજી પણ ટ્રાયલમાં છે કારણ કે ટાઈપ ટુ ડાયાબિટીસ કે જેમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે છે એવામાં જો તમારું મસલ માસ વધી છે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇન્સ્યુલિન રિસેપ્ટર્સ વધી છે તો તમારે ડાયાબિટીસ કાબૂમાં કરવામાં એટલી જ સહેલાઈ રહેતી હોય છે આના સિવાય ટેકનોલોજીની દ્રષ્ટિએ આપણે વિચારી તો આપણી પાસે હવે સીજીએમ અવેલેબલ છે સીજીએમ એટલે કે કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ એ એવા નાના ડિવાઇસ આવે છે કે જે તમારા શરીર પર બટનની જેમ ચોંટી જાય છે અને તે દર થોડી થોડી મિનિટે તમારું શુગર ચેક કર્યા કરે છે આના સિવાય કેટલીક ટેકનોલોજી અથવા તો સર્જિકલ પ્રોસીજર્સ એવી પણ છે કે જેમાં સેલ ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યા છે હાલમાં જ હમણાં ટાઇપ વન ડાયાબિટીસ માટે આપણે એક ન્યૂઝ સાંભળ્યા હતા ચાઇનાથી આવ્યા હતા કે જેમાં આપણે ટાઇપ વનને ક્યોર કરવાનું એ લોકોએ જેમાં ટાઇપ વનને ક્યોર કરવા માટે એ લોકોએ દાવો કર્યો હતો જો આવી કોઈ તકનીક કે હવે આવી જાય છે તો ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી છે ડૉક્ટર રાહુલ દેસાઈ પાસેથી જાણીએ ડૉક્ટર ડાયાબિટીસના પેશન્ટ્સમાં જનરલી સ્કિન પ્રોબ્લેમ્સ અથવા તો ડિપ્રેશન અથવા તો ખૂબ ઝડપથી થાકી જવાની સમસ્યાઓ જોવા મળતી હોય છે એના સિવાય પણ ઘણા બધા કોમ્પ્લિકેશન્સ જોવા મળતા હોય છે તો એવા સમયે ડાયાબિટીસના દર્દી માટે અને ખાસ તો તેના પરિવારજનો માટે આપની શું સલાહ હશે ડાયાબિટીસને કંટ્રોલ અને મેનેજ કરવા માટે એટલે જો આમાં સૌથી સારી રીતે અગર તમારે આ બધું મેનેજ કરવું હોય તો ડાયાબિટીસ તમે કંટ્રોલમાં રાખો તો થાક ત્વચાની તકલીફો કે આપણે આગળ વાત કરીએ એમ ઇન્ફેક્શન આ બધું થવાની શક્યતા આપણે એમ જ ઓછી કરી નાખીએ છીએ તે ઉપરાંત અગર આપણે ડિપ્રેશનની વાત કરીએ તો ડિપ્રેશન એક આખી અલગ જ વસ્તુ છે જે ડાયાબિટીસ કંટ્રોલ હોવા છતાં બી લોકોને થઈ શકે છે એસ્પેશલી જે લોકોને ડાયાબિટીસ હોય બિકોઝ તમે જ્યારે ડાયાબિટીસનું તમારું નિદાન થાય છે તે દિવસે તમારો ડૉક્ટર કે તમારો ડાયટિશિયન તમને ઘણી બધી ખાવાની પરેજી તમારા લાઇફસ્ટાઈલ ચેન્જીસ તમને અડવાઈઝ કરે છે જેના કારણે તમારું જે રેગ્યુલર લાઈફસ્ટાઈલ હતી એમાં થોડુંક ચેન્જ આવી શકે છે અને એના કારણે એક ડાયાબિટીસ ડિસ્ટ્રેસ નામની એક વસ્તુ થવાની શક્યતા ઘણી બધી જાય છે જેના લીધે પણ ડિપ્રેશન થઈ શકે હવે ઘણા બધા લોકો એ જ ચિંતામાં હોય છે કે મારું ડાયાબિટીસ કંટ્રોલ નથી થતું મને આ થઈ જશે હું દવા લઈશ તો એ દવાથી આ થઈ જશે એસ્પેશલી ઇન્સ્યુલિન જોડે આવી બધી ઘણી બધી વોટ્સએપ મેસેજીસ પણ આવતા હોય છે કે ઇન્સુલિન લેશો તો કિડની ખરાબ થઈ જશે એટલે આવા બધા જે ફેક ન્યૂઝને મિસઇન્ફોર્મેશન આપણા સોશિયલ મીડિયા પર આવે છે એના કારણે પણ આપણે ઘણું બધું ડાયાબિટીસ ડિસ્ટ્રેસ અને ડિપ્રેશનને આપણે પુશ કરીએ છીએ એટલે મારી એ જ એક મેસેજ હશે કે આપણે આ બધી વસ્તુઓને વાંચીને એને ફેક્ટ ચેક કરવી જોઈએ અને પછી જ એને સિરિયસલી લેવી જોઈએ અને રહી વાત ફેમિલી મેમ્બર્સની તો ફેમિલી મેમ્બર્સ પહેલાં તો આપણે ડાયાબિટીસના પેશન્ટને એક સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાની જરૂર નથી એ લોકોને પણ એક નોર્મલ વ્યક્તિની જેમ જ આપણે ટ્રીટ કરવાનું છે આપણે એવું વિચારવા કરતાં કે એ માણસ ડાયાબિટીસથી પીડાય છે આપણે એવું વિચારવું જોઈએ કે એ વ્યક્તિ ડાયાબિટીસ જોડે જીવી રહ્યો છે અને એ જ દ્રષ્ટિએ અગર આપણે એ ફેમિલી મેમ્બરને આપણે ટ્રીટ કરીએ તો આઈ થિંક એ પોતે પણ મેન્ટલી અને ફિઝિકલી સારું રહી શકે છે શ્યોર કાર્યક્રમને કન્ક્યુડ કરતા પહેલા ડૉક્ટર રોહન હું આપની પાસેથી જાણવા માગીશ તો મારો ટેક હોમ મેસેજ એવો જ કે અમારી પાસે જે ડે ટુ ડે પ્રેક્ટિસમાં પેશન્ટ આવે છે ત્યારે ઓલરેડી આગ લાગી ચૂકી હોય છે જ્યારે તમે રિપોર્ટમાં સિમ્પલ રિપોર્ટમાં પણ તમે કોઈપણ દિવસ સુગરનો ફિગર રિપોર્ટમાં વન ફોર્ટીની ઉપર જુઓ છો તો પ્લીઝ ડોક્ટરને જઈને મળો એમની સલાહ લો કારણ કે પ્રિવેન્શન ઇઝ બેટર ક્યોર વર્ષોથી સાંભળ્યું છે અને જેટલું વહેલું લેવાય છે જેટલું વહેલું અને સાચવવામાં આવે છે એટલું સારું આ પરિણામ મળે છે એટલી સારી લાઈફ આપણે જીવી શકીએ ડોક્ટર રોહને જે વાત કીધી એને જો થોડીક આગળ વધીશ કે ડાયાબિટીસને એકવાર એક્સેપ્ટન્સ આવી પણ જાય છે પેશન્ટને પણ ઘણીવાર એ દવાઓથી ગભરાય છે દવાઓની આડઅસરો વિશે એટલી બધી વાતો સાંભળવામાં આવે છે પરંતુ ખરેખર એનોપૅિક એવી વસ્તુ છે કે જે વસ્તુ તમને બધી માહિતી પૂરી પાડે છે કે તમારી આ દવાથી તમને શું ફાયદો થવાનો છે અને શું ગેરફાયદો થવાનો છે ડાયાબિટીસ એ એક શારીરિક અવસ્થા છે એને આપણે બીમારી તરીકે ગણવી એ થોડું ભૂલ ભરેલું મને લાગે છે કારણ કે આ ખાલી તમારું પાચનને લગતું એક પ્રોબ્લેમ છે જો તેને વ્યવસ્થિત રીતે કાબૂમાં કરવામાં આવે તો તેની સાથે સહેલાઈથી જીવી શકાય છે દવાઓની આડઅસર જે વિશે તમે સમજો છો ખરેખર રિયલ લાઈફમાં એટલું બધું નથી હોતું ડાયાબિટીસને આપણે દવાઓથી સારી રીતે કાબૂમાં રાખી શકીએ છીએ દવાઓ લેવાથી ડાયાબિટીસ જતું નથી રહેતું જેમ હું અમારા ચશ્મા પહેરું છું એ ચશ્માથી ખાલી મને ચોખ્ખું દેખાય છે એનાથી મારા આંખોના નંબર જતા નથી રહેતા એ જ રીતે ડાયાબિટીસની દવાઓ તમને ડાયાબિટીસ કાબૂમાં રાખવા માટે મદદ કરે છે અને તમારે જીવનશૈલી બદલવાનો એક સમય આપ્યો છે કે જેનાથી તમે તમારી જીવનશૈલી બદલીને ફરી તમારી ગાડી પાટા પર લાવી શકો છો ડૉક્ટર રાહુલ આ વિશે શું કહેવા માગશો અહીંયા આવવા પહેલાં ડૉક્ટર વિતરાગભાઈએ એક બહુ સારી રીતે મને સમજાવ્યું કે તમારા રિપોર્ટ એ તમારો સ્વાસ્થ્યનો પોર્ટફોલિયો છે એટલે જે રીતે આપણે આપણું આવક કે ઇન્વેસ્ટમેન્ટનો પોર્ટફોલિયો મંથલી કે વીકલી ચેક કરતા હોઈએ છીએ એવી જ રીતે આપણે આપણું ડાયાબિટીસનું બી જે શુગરનું ચેકિંગ છે એ આપણે રેગ્યુલરલી કરવું જોઈએ જેમ તમારા તબીબીએ તમને સમજાવ્યું હોય અગર તમે એ વસ્તુને તમે ચેક કર્યા કરો રેગ્યુલરલી તો ડાયાબિટીસ તમારો કંટ્રોલમાં પણ રહેશે અને એનાથી થતી બીજી કોમ્પ્લિકેશન્સ છે એ થવાનું પણ તમે શક્યતા ઓછી કરી શકો છો તમારા શરીરમાં એટલે મારો ટેકોમ વસેજ એ જ હશે કે ચાર મુખ્ય વસ્તુ ડાયટ લાઈફસ્ટાઈલ દવા અને રેગ્યુલર ચેકિંગ ઓફ શુગર આ ચાર વસ્તુ તમે જો તમારા ચાર પાયા તમે મજબૂત રાખો તો તમારું ઘર અંદરથી મજબૂત જ રહેશે ડાયાબિટીસ પર ચર્ચા ટોક શોમાં આપનો કિંમતી સમય કાઢીને અમારી સાથે અમારા દર્શકો સાથે જોડાવા બદલ ડોક્ટર રોહન ડોક્ટર વેતરામ ડોક્ટર રાહુલ દરેક રોગની સારવારની શરૂઆત થાય છે સાચી માહિતીથી અમને આશા છે કે ડાયાબિટીસ પર ચર્ચા ટોક શોની અનોખી પહેલથી આપને ડાયાબિટીસ તેના લક્ષણો સારવાર તથા તેની વ્યવસ્થાપનને લગતા પ્રશ્નોના જવાબ અચૂકથી મળી ગયા હશે ડાયાબિટીસ તથા તેને સંબંધિત અન્ય મુદ્દાઓ વિશે હજી વધુ માહિતી મેળવવા આપ ડાયાબિટીસ પર ચર્ચા અમારા ફેસબુક પેજ સાથે જોડાઈ શકો છો ડાયાબિટીસ પર ચર્ચા પેજ યુટ્યુબ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પણ ઉપલબ્ધ છે આજના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું નવા એક એક્સપર્ટ સાથે અને ડાયાબિટીસ વિશે વધુ ચર્ચા કરીશું અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીએ ત્યાં સુધી નમસ્કાર